नमस्कार दर्शक मित्रों, अब तक स्पेशल में आप सबनु स्वागत छे। देशना मुख्य आर्थिक स्रोत में महत्वपूर्ण उद्योगों के जिने इन्फ्रास्ट्रक्चर थी मांडी रोजगारी सुधीनी तको पूरी पाड़े छे, तेनो समावेश थाय छे। आ महत्वपूर्ण उद्योगों में ऑटोमोबाइल उद्योगनो फाड़ो अनन्य छे। तमाम उद्योग धंधाने जे रीते माठी असर पहोंची छे, तेवी ज रीते ऑटोमोबाइल उद्योगने पण अनेकविध मुश्किलो तेमज आर्थिक मारनो सामनो करवो पड़शे, तेवी प्रबळ शक्यताओ सेवाई रहती जे परिस्थितिने आधीन साची पण हती। परंतु हालना ऑटोमोबाइल उद्योगनी परिस्थिति बिल्कुल विपरीत छे, तो જોઈએ આંગે અમારો આ વિશેષ અહેવાલ। લોકડાઉન અને કોરોના મહામારીના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગની પરિસ્થિતિ અંગે અપટેક દ્વારા તમામ પ્રકારની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી તેમજ કંપનીઓને કેન્દ્રમાં રાખી એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે વધુ સારું રહ્યું છે તેમજ હજુ પણ વધુ સારું નીવડે તેવી શક્યતાઓ સામે આવી છે। જ્યાં એક બાજુ કોરોનાને કારણે તમામ ઉદ્યોગ ધંધાઓને નકારાત્મક અસરો થઈ છે, ત્યાં બીજી તરફ ઓટોમોબાઈલ ક્ષેત્રને તેની હકારાત્મક અસર પહોંચી છે। કેમ કે કોરોનાએ લોકોની માનસિકતા બદલી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા મુદ્દાઓને કારણે લોકો પોતાનું વાહન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે। તેવા સંજોગોમાં વાહનની નજીવી કિંમત, નીચા ઈએમઆઈ સહિતની હકારાત્મક પરિસ્થિતિએ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પ્રાણ ફૂંકી દીધા છે, જેના પરિણામે કહી શકાય કે ઓટોમોબાઈલ ક્ષેત્ર દિવાળી પહેલા જ દિવાળી ઉજવી લે તો નવાઈ નહીં। આન હોન્ડા અને આન હીરોના માલિક શ્યામભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ ક્ષેત્ર ભારતના મુખ્ય ઉદ્યોગો પૈકીનું એક છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના વિકાસનો ચિતાર આપતો ઉદ્યોગ છે, વર્ષો વર્ષ આ ઉદ્યોગ પ્રગતિ કરી રહ્યું છે। તેમણે કહ્યું હતું કે લોકોની માનસિકતા બદલાતા વાહનોની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ખૂબ વેલિડ ક્વેશ્ચન છે। ભારત માટે ઓટોમોબાઈલ ક્ષેત્ર એ અમુક કી સેક્ટર્સ હોય, મહત્વના સેક્ટર્સ હોય એમાંનું એક છે, કારણ કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના ડેવલપમેન્ટનો ચિત્તાર આપે છે। સ્વાભાવિક રીતે વર્ષો વર્ષ ઓટોમોબાઈલ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે ભારતમાં। હાલ તબક્કે દર 100માંથી માત્ર 7-8 લોકો પાસે ટુ વ્હીલર્સ છે, અને એ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હજી અગર આપણે 70% લોકો જે દેશના આંકડાઓને આપણે જોઈએ તો જે યુવાનો છે એના સંદર્ભમાં આખી વાતને મૂલવીએ તો દેશના 100માંથી 50 લોકો પાસે ટુ વ્હીલર ચલાવવાની ક્ષમતા છે પણ ટુ વ્હીલર્સ નથી। અને આ જ આંકડો જો આપણે ફોર વ્હીલરમાં જોવા જઈએ તો સ્વાભાવિક રીતે વધારે ઘટી જાય। આ સિચ્યુએશનને જોતા ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ખૂબ પ્રગતિનો અવકાશ છે, પરંતુ હાલની વૈશ્વિક મહામારી કોરોનાના સંદર્ભે તદુપરાંત આર્થિક વિકાસના જે સમીકરણો છેલ્લા 4-5 વર્ષથી ભારત દેશમાં જોઈ રહ્યા છીએ એને ધ્યાનમાં લેતા ઓટોમોબાઈલ ક્ષેત્ર એ સૌથી મહત્વનું ક્ષેત્ર પુરવાર થઈ રહ્યું છે। ઓટોમોબાઈલ ક્ષેત્રના એકમો જ્યારે બંધ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે ઘણી બધી રોજગારી છીનવાય છે, અને જ્યારે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિકાસ થાય છે ત્યારે રોજગારીનો પણ વિકાસ થઈ રહ્યો છે। ઓટોમેટિકલી દેશના નાણામંત્રી પણ વારે વારે ઓટો જગતના માંધાતાઓને મળે છે, અને ઓટોમોબાઈલ ક્ષેત્ર વિકાસ કરતું રહે તે માટેની ચિંતા કરે છે। તો આ મુદ્દાને ધ્યાનમાં લેતા ઓટોમોબાઈલ ક્ષેત્રનું દેશના વિકાસમાં ખૂબ અનોખું યોગદાન છે। શ્યામભાઈ, આપ ટુ વ્હીલર સેગમેન્ટ અને ફોર વ્હીલર બંને સાથે સંકળાયેલા છો, ત્યારે એક પ્રશ્ન આપને પૂછવાનો છે કે શક્યતાઓ એવી પ્રબળ હતી કે જે રીતે તમામ ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગ્યા છે એવી રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ ખૂબ માઠી અસરનો સામનો કરવો પડશે, પરંતુ ક્યાંક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એ પ્રકારની બાબતો પણ સામે આવી છે। આપ આ સમગ્ર બાબતને કઈ રીતે મૂલવો છો? આપના મત મુજબ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જે વેચાણ છે એ વધ્યું છે કે ઘટ્યું છે? ઓકે, જ્યારે કોરોનાની મહામારીની ભારતમાં શરૂઆત થઈ ત્યારે સ્વાભાવિક રીતે ઓટોમોબાઈલ ક્ષેત્ર જે ઓલરેડી મંદીનો સામનો કરી રહ્યું હતું ત્યારે તેમને વધારે મંદી નડશે એવું અપેક્ષાઓ સેવાઈ રહી હતી,
સ્વાભાવિક રીતે ટુ વ્હીલર કે જે હાલ કમોડિટી બની ચૂકી છે ટુ વ્હીલર બધા જ લોકો માટે, એની કિંમત અને એનો ઈએમઆઈ એટલો બધો નાનો છે કે જે માટે લોકો પોતાની ડિમાન્ડ પોસ્ટપોન નથી કરી રહ્યા. સેકન્ડલી, વૈશ્વિક મહામારી, કોરોનાની પરિસ્થિતિ, સોશિયલ ડિસ્ટન્સિંગ એ મુદ્દાઓને ધ્યાનમાં લઈને લોકો શેરિંગ નથી કરી રહ્યા પોતાના વાહનોનું, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં નથી જઈ રહ્યા, લોકોને એકબીજાને મળવાનું જ્યારે અવોઈડ કરી રહ્યા છે, ત્યારે આ સ્થિતિમાં પોતાનું વાહન હોય અને પોતે જ એ રૂટિનમાં ડ્રાઈવ કરતા હોય એવી સ્થિતિ વધારે ઈચ્છનીય છે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો. તો એના માટે થઈને સ્વાભાવિક રીતે જે મારા માટે ખૂબ અપેક્ષિત હતું કે વાહનની ડિમાન્ડ વધી છે, અને જે ટાઈપનો કોઈ ડર લાગતો હતો પહેલાં કે લોકો પોતાની ડિસ્પોઝેબલ ઇન્કમ ઓછી કરશે અને ખરીદીઓ ટાળશે, પણ વાહનોના સંદર્ભમાં એવું જરાય નથી થયું, કારણ કે એ લોકોની જરૂરિયાતનો ભાગ છે, એના ડિમાન્ડને એ જરૂરિયાતને લાંબો સમય સુધી ટાળી શકાતી નથી. મૂવમેન્ટ કરવી એ માનવ સહજ સ્વભાવ છે અને પોતાના ધંધા રોજગાર માટે લોકોને આવજા કરવી જ પડે છે. તો અત્યારે સ્વાભાવિક રીતે અમારી અપેક્ષાથી વિરુદ્ધ, ઇન્ડસ્ટ્રીની અપેક્ષાથી વિરુદ્ધ ઓટોમોબાઈલના બધા જ ક્ષેત્રોમાં, ટુ વ્હીલર, ફોર વ્હીલર, બધા જ ક્ષેત્રોમાં ડિમાન્ડ ખૂબ આવી રહી છે, ઘરાકી ખૂબ વધી રહી છે, શોરૂમોમાં વોકિંગ ખૂબ વધી રહ્યા છે, લોકો ડિમાન્ડ કરી રહ્યા છે. વિપરીત પરિસ્થિતિઓ એવી થઈ છે કે ક્યાંક ને ક્યાંક સપ્લાય ચેઇન એટલે કે સ્પેરપાર્ટ્સની અનઅવેલેબિલિટી કે મોટા ક્ષેત્રોમાં, મોટા શહેરોમાં કોરોનાનું વધારે સંક્રમણ, એ બધા સ્થિતિઓને ધ્યાનમાં લેતા ફેક્ટરીઓ ચાલુ નથી થઈ રહી, એટલે સપ્લાય પૂરી નથી આવી રહી, જેના હિસાબે થઈને વધારે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો લાવ લાવ છે, વધારે પડતી ડિમાન્ડ છે, વધારે પડતું ડિમાન્ડ ઉપર પ્રેશર છે. સો ઉદ્યોગ માટે, ધંધા માટે આ ખૂબ ઈચ્છનીય બાબત છે કે લોકો પોતાની પૂર્વવત ખરીદી ઉપર, પૂર્વવત અપેક્ષાઓ જે એમને વાહન, નવા વાહન ખરીદવાની હતી એ તરફ વળી રહ્યા છે, અને ઇન્ડસ્ટ્રી કે બાકીના બધા નિષ્ણાંતોના મત વિરુદ્ધ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ખૂબ જ ઘરાકી આવી રહી છે, ખૂબ જ ધંધા રોજગારો વધી રહ્યા છે, ખૂબ જ ડિમાન્ડ વધી રહી છે. શ્યામભાઈ, આપ પર ટુ વ્હીલર સેગમેન્ટ અને ફોર વ્હીલર સેગમેન્ટ બંને સાથે જે રીતે જોડાયેલા છે, તો આ બંને સેગમેન્ટમાં ગત 6 મહિનાની આપણે વાત કરી, જેમાંથી 4 મહિના લોકડાઉનમાં વીત્યા છે, તો વેચાણ ગત વર્ષની સાપેક્ષે કેવું રહ્યું છે, વધ્યું છે કે જે જનરલી ગત વર્ષની સરખામણીએ રહ્યું છે? ગયું વર્ષ ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે ખૂબ સારું વર્ષ નહોતું, અને સ્વાભાવિક રીતે એનાથી નીચે જવા માટે થઈને ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કોઈ જગ્યા પણ નહોતી, એટલે એ લેવલથી ક્ષેત્રને, ઇકોનોમીને, ઓટોમોબાઈલ ક્ષેત્રના વિકાસને આગળ જ વધવાનું હતું, નીચે જવા માટે કોઈ જગ્યા રહી નહોતી. એટલે કોરોનાના સંક્રમણને કારણે, એના વૈશ્વિક મહામારીઓના મંદીના પરિબળોને કારણે એવું અપેક્ષા સેવાઈ રહી હતી કે વધારે ધંધો ઘટશે, પરંતુ ગયા વર્ષ કરતાં આ વર્ષે ધંધો વધી રહ્યો છે, ડિમાન્ડ વધી રહી છે, અને ટુ વ્હીલરના ક્ષેત્રમાં 10-30-40% અને ફોર વ્હીલરના ક્ષેત્રમાં 25-50% ગયા વર્ષ કરતાં અમે લોકો વધારે વેચાણ નોંધાવેલું છે. શ્યામભાઈ, ડિમાન્ડ અને સપ્લાય આ બંનેનો રેશિયો હાલ કેવો છે? હાલ તબક્કે ડિમાન્ડ ખૂબ વધારે છે માર્કેટમાં, અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, સ્પેરપાર્ટ અનઅવેલેબિલિટી, ફેક્ટરીઓ ચાલી નથી રહી એવા કારણોસર સપ્લાય ખૂબ ઓછી છે. કસ્ટમરને હાજર ડિલિવરીના વાહનો તાત્કાલિક લેવા પડે એવી સ્થિતિઓ છે, અને એના હિસાબે થઈને માર્કેટમાં જે પણ સપ્લાય લિમિટેડ છે એમાં ડિમાન્ડનું પ્રેશર વધતું જાય છે. અપેક્ષિત છે કે આવતા મહિનાઓમાં સપ્લાય પાછી પૂર્વવત ચાલુ થઈ જશે, ત્યારે આ વસ્તુ બેલેન્સ થશે, પણ અત્યારના સ્થિતિમાં ડિમાન્ડ સપ્લાય કરતાં ઘણી વધારે છે. અન્ય પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલના તબક્કામાં, હાલની સાંપ્રત પરિસ્થિતિમાં જે મેન્યુફેક્ચરિંગ હબ છે, જે યુનિટો છે, એમણે એમની જે કાર્યપ્રણાલી અથવા તો કાર્યક્ષમતા છે એને વધારવાની કેટલી જગ્યા છે?
અત્યારની સ્થિતિમાં મેન્યુફેક્ચરિંગ યુનિટો પોતાની પૂર્વવત કે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઉપર કામ નથી કરી રહ્યા, કારણ કે ત્યાં પણ વ્યક્તિઓ કામ કરી રહ્યા છે જે કોરોનાની મહામારીના હિસાબે ક્યાંકને ક્યાંક એફેક્ટ થઈ રહી છે એની કાર્યક્ષમતાઓ. ડર પણ બધા લોકોને ખૂબ લાગી રહ્યો છે અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે કે સ્પેરપાર્ટની અવેલેબિલિટી, આંતરરાષ્ટ્રીય પરિબળો, રાષ્ટ્રીય પરિબળો, કોરોનાની મહામારી, લોજિસ્ટિકના લિમિટેશન્સ એના હિસાબે થઈને પોતાની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઉપર પણ પૂરી રીતે કામ નથી થઈ શકતું. એ સ્થિતિમાં હાલ તબક્કે એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી કે લોકોએ કેપેસિટી વધારવી પડે, પણ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં પૂર્વવત કામ થઈ શકે એવું ઇચ્છનીય જરૂર છે. એમજી મોટર્સ તેમજ જય ગણેશ ફોર્ડના સેલ્સ મેનેજર ધીમંતભાઈ ઢેબરે જણાવ્યું હતું કે જે રીતે શક્યતાઓ સેવાઈ રહી હતી કે ઉદ્યોગોને ખૂબ માઠી અસરો પહોંચશે તેવી કોઈ બાબત હાલ જોવા મળતી નથી. બજારમાં હકારાત્મક વલણ જોવા મળ્યું છે, જેના કારણે પ્રી લોન ડાઉન સમયગાળાના વેચાણની સામે અમે હાલ 85% વેચાણ સુધી પહોંચી ગયા છીએ અને નોંધપાત્ર વેચાણ નોંધાઈ રહ્યું છે. તેથી ઓટોમોબાઈલ ઉદ્યોગ આફતને અવસરમાં પલટાવી રહ્યું છે. આમ જોવા જઈએ ને તો જે પેન્ડેમિક સિચ્યુએશન ચાલી રહી છે અત્યારે COVID-19 મહામારી, એ દ્રષ્ટિએ જે પ્રી લોકડાઉનની પરિસ્થિતિ હતી અને જે લેવલે સેલ્સ આપણા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટના વિસ્તારોમાં થઈ રહ્યું હતું, એમાં જે ચેન્જીસ આવવા જોઈએ કે જે એક્સપેક્ટેશન જે લેવલે બિઝનેસ ડાઉન જવા બાબતનું હતું એના કરતાં થોડો ચેન્જ એવો છે કે ઓલમોસ્ટ અમે લોકો 80-85% જેવા પ્રી લોકડાઉન એટલે કે કોવિડના લોકડાઉન સમયના પહેલાંનો જે સેલ્સના આંકડાઓ છે એની નજીક પહોંચી રહ્યા છીએ અને માર્કેટના થોડા પોઝિટિવ સેન્ટિમેન્ટ પણ આવી રહ્યા છે અત્યારે. બિલકુલ સાચી વાત છે. જે સેન્ટિમેન્ટ માર્કેટના અત્યારે ચાલી રહ્યા છે અને જે ડિમાન્ડ જનરેટ થઈ રહી છે એના પાછળ મહત્ત્વના કારણો અત્યારે જે આ પેન્ડેમિક મહામારીની સિચ્યુએશન ચાલુ છે COVID-19 કોરોનાની એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકોને ખબર છે કે ભીડભાડવાળું એકઠું ન થવું એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન લોકો વપરાશ ઘણો ઘટી ગયો છે અને એ ઘટવાની સાથે સાથે લોકોનું જે ટ્રાન્સપોર્ટેશનની રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે તો રહેલી છે જ, તો એને પૂર્ણ કરવા માટે લોકો અત્યારે પર્સનલાઇઝ કાર સેગમેન્ટમાં ડાયવર્ટ થઈ રહ્યા છે ધીમે ધીમે અને એ કાર એ લોકો પરચેસ કરી રહ્યા છે. એના હિસાબે લોકોનો પરચેસ પાવર સાથે સાથે બેંકોના ફાઇનાન્સ છે જે ધિરાણ કરવાના નોર્મ્સ છે એની અંદર પણ થોડા થોડા ફેરફારો થઈ રહ્યા છે એટલે લોકોને બહુ ઇઝીલી ફાઇનાન્સ પણ સુવિધા અવેલેબલ થાય છે, જેના હિસાબે થોડું માર્કેટમાં સેલ્સ પ્લસ થઈ રહ્યું છે અને અમને પૂરેપૂરી આશા છે કે આવતા દિવસોમાં, આવતા ભવિષ્યના દિવસોમાં અમે લોકો નોર્મલ કન્ડિશન ઉપર વેચાણમાં પહોંચી શકીશું. ખાસ આપ ફોર્ડ અને એમજી બંને ક્ષેત્ર સાથે, બંને કંપનીઓ સાથે જોડાયેલા છે, તો હાલ આ બે કંપનીમાં કયા પ્રકારના કારની ડિમાન્ડ વધી છે, ઘટી છે, શું લાગે છે આપને? જી ચોક્કસ આપને કહું, અત્યારની સિચ્યુએશન પ્રમાણે માર્કેટમાં કારની ડિમાન્ડની વાત કરીએ, ખાસ કરીને અમારી ગ્રુપ કંપનીઝ ફોર્ડ અને એમજી મોટર્સની જે વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે જે એસયુવી સેગમેન્ટના પ્રોડક્ટ છે એની ડિમાન્ડ અત્યારે વધારે વધી છે, કારણ કે અત્યારે લોકો પોતાની સેફટી, નોટ ઓનલી ફિઝિકલ સેફટી એટલે કે કોરોના વાયરસ મહામારી ઉપરાંતની કારની પણ સેફટી એટલી જ કે એ કારમાં મુસાફરી કરવાથી આપણે પોતે સેફ રહીએ છીએ, રોડ ઉપરની સેફટી પણ લોકો અત્યારે જોતા થયા છે, તો આ બંને કંપનીઓ એમજી મોટર્સ અને ફોર્ડ ઇન્ડિયા આ બંને અત્યારે જે સેફટી રિલેટેડ પ્રોડક્ટ પોતાના મેન્યુફેક્ચર કરી રહ્યા છે એ અત્યારે ઘણા જ સેફટીના સ્ટાન્ડર્ડ પૂરેપૂરા નોર્મ્સને ફોલો કરીને બનાવે છે એટલે લોકોની ડિમાન્ડ એસયુવી પ્રોડક્ટ તરફ વધારે જોગ છે
ખાસ કરીને એમજી મોટર્સની વાત કરું તો એમજી હેક્ટર હમણાં જ રિસન્ટલી એક અઠવાડિયા પહેલાં જ માર્કેટમાં એ લોકોએ એમજી હેક્ટર પ્લસ કરીને નવું વેરિયન્ટ પણ લોન્ચ કર્યું છે કે જે લક્ઝરીની સાથે સાથે કમ્ફર્ટેબિલિટી અને ખૂબ જ ઇલેક્ટ્રોનિક અને ઇન્ટરનેટ રિલેટેડ ફેસિલિટીઝ આ કારમાં પ્રોવાઈડ કરવામાં આવી છે. એવી જ રીતે હું ફોર્ડ મોટર્સ કંપનીની વાત કરું તો ફોર્ડ ઇન્ડિયા દ્વારા અત્યારે જે પણ એન્ડેવર છે, ઇકો સ્પોર્ટ છે, આ પ્રકારની જે ગાડીઓ આવે છે એની અંદર પણ ખૂબ જ સેફ્ટીની અને ટેકનોલોજીકલ ફીચર્સની ફેસિલિટીઝ આપવામાં આવેલી છે. જી બરાબર છે. થોડી સિચ્યુએશન જે લોકડાઉન સમય 2.5 મહિનાનું રહ્યું એ દરમિયાન જે સેલ્સ ઉપર ઇફેક્ટ આવી છે, બટ ઓબ્વિયસ છે એ આખા વર્ષના કુલ ફિગરને અસર તો કરશે, પણ અમને લોકોને એવી આશા છે કે જે રીતે મોન્સૂન એટલે કે ચોમાસું અત્યારે સારું જઈ રહ્યું છે, ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ કે આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓલમોસ્ટ ગણી શકે કે 35% જેવો વરસાદ ઓલરેડી વરસી ચૂક્યો છે. આપણી ઇકોનોમી એગ્રીકલ્ચર રિલેટેડ મોટો દારોમદાર રાખે છે, તો એવા સિચ્યુએશનની અંદર અમને એવો ફીલ છે કે કદાચ આ 2-2.5 મહિનાનું સેલ્સનું કવરેજ અમે આવતા તહેવારોના દિવસોમાં કવર કરી શકીશું. અને ગત વર્ષની સરખામણીએ અત્યારે જોવા જઈએ તો ઓવરઓલ ડાઉન છે, પણ મહિના ટુ મહિના કમ્પેર કરીએ તો ઓલમોસ્ટ અમે જે મેં પહેલાં કીધું એમ 80-85% જેવા વેચાણને કનેક્ટ થઈ ચૂક્યા છીએ. ખાસ એક બાબત એ પણ છે કે જે રીતે હાલ માંગ વધી છે તો આપના મત મુજબ ડિમાન્ડ અને સપ્લાય બંને વચ્ચેનો રેશિયો હાલ કેવો છે? બિલકુલ તમે ખરી વાત કરી કે જે ડિમાન્ડ અને સપ્લાયની વાત છે, દરેક ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત કરીએ તો ખાસ કરીને જે અમે લોકો ડીલ કરી રહ્યા છીએ જે કંપનીઓ સાથે, ફોર્ડ મોટર કંપની એટલે કે ફોર્ડ ઇન્ડિયા અને એમજી મોટર્સમાં, તો આની અંદર મેઇન વસ્તુ એવી કહેવામાં આવેલી છે કે ડિમાન્ડની સામે સપ્લાય ઓલમોસ્ટ પૂરી થઈ રહી છે અને થોડું ઘણું ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ આવે છે જે ડિમાન્ડ વધી રહી છે એની સામે, પણ કંપનીઓ એની રીતે પોતાનું મેન્યુફેક્ચરિંગ પણ વધારી રહી છે અને એ લોકો પણ વધારે શિફ્ટમાં કામ કરી અને ડિમાન્ડને પૂરી કરવા માટે પૂરેપૂરી કમર કસે છે. માધવ ટીવીએસના માલિક તેમજ સુઝુકી કંપની સાથે જોડાયેલા સાકેતભાઈએ જણાવ્યું હતું કે અન્ય ટુ વ્હીલર કંપનીઓની સાપેક્ષે ટીવીએસ કંપનીની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ ખૂબ જ સારી છે. તેમણે કહ્યું હતું કે કોરોનાએ લોકોની માનસિકતા બદલાવી છે. અગાઉ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ખૂબ વધારે કરતા હતા. કોઈ ઔદ્યોગિક એકમમાં કામ કરતા લોકો એકમની ટ્રાન્સપોર્ટ સુવિધાઓનો લાભ લેતા હતા, પરંતુ હાલ સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દાને ધ્યાનમાં રાખીને પોતાના બજેટમાં તેમજ સારી માઇલેજ આપનાર વાહનો અથવા સ્કૂટર લેવાનું વધુ પસંદ કરે છે, જેનાથી દિન પ્રતિદિન માંગ અને વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ઓટોમોબાઈલ પરિસ્થિતિ અગર જો આપણે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષ કરતાં જો ટકાવારી કરતાં આંકડાની વાત કરીએ તો કદાચ બીજી બધી કંપનીઓ કરતાં ટીવીએસ કંપનીની પરિસ્થિતિ, જે અમારી ડીલરશીપ ઓથોરાઇઝ ટીવીએસની છે, એમાં ટીવીએસ પરિસ્થિતિ કંપનીની પરિસ્થિતિ ખૂબ સારી છે. જો આપણે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ અને કોરોનાની એના ઉપરની અસરની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ પ્રમાણે જે ડિમાન્ડ છે એ વધતી જાય છે દિવસે દિવસે. આપણે જો ફેબ્રુઆરી માર્ચની વાત કરીએ કે એપ્રિલ મહિનાની વાત કરીએ તો ડિમાન્ડ ખૂબ ઓછી થઈ ગઈ હતી, 2 મહિના માટે નહીવત શૂન્ય થઈ ગઈ હતી ડિમાન્ડ. એની સામે અત્યારે ડિમાન્ડ જોઈએ તો ખૂબ સારી છે અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને લોકો પોતાના બજેટમાં સારું અને એક સારી ઓછું ખર્ચો આપે અથવા વધારે માઇલેજ આપે એવું પોતાના બજેટનું સારું સ્કૂટર લેવું પસંદ કરી રહ્યા છે. આજે તમે જુઓ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર કંપનીવાળાએ જે કંપનીની બસની સુવિધાઓ મળતી હતી, આપણા રાજકોટના પોતાની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ કંપનીએ પોતાની બસની સુવિધાઓ બધી રદ કરી દીધી છે સોશિયલ ડિસ્ટન્સના નિયમોને ધ્યાનમાં રાખીને. તો હવે એના લીધે લોકો પોતાના પર્સનલ વાહનો ખરીદી અને ત્યાં પોતાના કામ ધંધે નોકરી ધંધે જવાની તૈયારીઓ રાખે છે.
સપ્લાય અને ડિમાન્ડનો જે રેશિયો છે એ કેવો છે? સપ્લાય અને ડિમાન્ડની વાત કરીએ તો ટીવીએસની અંદર અત્યારે જે મેં તમને કીધું કે અમારી જે પ્રોડક્ટ છે એ અત્યારે સૌથી સસ્તી અને સૌથી સારી પ્રોડક્ટ્સ તરીકે માર્કેટમાં ગણવામાં આવે છે, સૌથી ઓછા મેન્ટેનન્સવાળી પ્રોડક્ટ તરીકે ગણવામાં આવે છે. તો એને ધ્યાનમાં રાખીને અત્યારે પ્રોડક્ટની ડિમાન્ડ ખૂબ જ છે. જે આપણું જે રનિંગ સ્કૂટર છે જ્યુપિટર હોય કે પછી આપણા બાઇક્સ હોય રેડિયોન હોય એક્સેલ 100 જે આપણું મોપેડ આવે છે એની અત્યારે ડિમાન્ડ્સ ખૂબ છે. પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોને ધ્યાનમાં રાખી અને કંપની જે પ્રોડક્શન્સ કરી રહી છે એ પ્રોડક્શન્સની અંદર ઓછા એમ્પ્લોયથી વધુ પ્રોડક્શન કાઢવાની કંપનીની જે એક સંઘર્ષ છે એ સંઘર્ષની અંદર અત્યારે કંપની સ્ટોકની અંદર થોડી ક્યાંય ને ક્યાંય જગ્યાએ સપ્લાય કરવાની અંદર તકલીફ પડી રહી છે. વર્કિંગ કેપેસિટી આજે જો કદાચ કંપનીના લેવલે સપ્લાયની વાત કરીએ તો કંપનીના લેવલે અત્યારે લગભગ એમ જોઈએ તો આપણે લગભગ 60-70% જ પ્રોડક્શન થઈ રહ્યું છે એક્સપેક્ટેડ ડિમાન્ડનું. એટલે 20-30% કેપેસિટી ત્યાં વધવાની જરૂર છે. હવે આજે રાજકોટ લેવલે વાત કરીએ તો અમે તો અમારી પૂરેપૂરી કેપેસિટીથી ઓલરેડી કામ કરીએ જ છીએ. કસ્ટમરને મેક્સિમમ જે ડિમાન્ડ ને સપ્લાયનો ઇસ્યુ કસ્ટમરને ભોગવવો ન પડે, એટલે કે કસ્ટમરને હરેક મોડલ કલરના હરેક દરેક ઓપ્શન્સ એને હાજરમાં મળી રહે, એને ઓપ્શન્સ ચૂઝ કરવા માટે કલરના જેટલા પણ કંપની ટીવીએસ કંપની કલર બનાવે છે એ બધા કલર અમે અમારી પાસે લાઈવ ડિસ્પ્લેમાં રાખીએ છીએ. એટલે એ કસ્ટમર ત્યાંથી કલર જોઈ મોડલ જોઈ અને પાસ કરી શકે એવી સુવિધા અમે અમારી રીતે 100% ઉત્પન્ન કરી દઈએ છીએ. અંતિમ પ્રશ્ન સાગર ભાઈ પૂછવા માંગી સાહેબને કે હાલ જે રીતની પરિસ્થિતિ છે, જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ જોતા આપણે લાગે છે કે આ વર્ષે ગત વર્ષ કરતાં વેચાણ વધશે અને નહીં તો શું લાગે છે કે ઘટશે કે તટસ્થ રહેશે? મારી દ્રષ્ટિએ જે રીતે ડિમાન્ડ વધી રહી છે તો હું ટુ વ્હીલર ક્ષેત્રમાં ટીવીએસ કંપનીની વાત કરું તો જે રીતે ટીવીએસ કંપનીની ડિમાન્ડ વધી રહી છે એની પ્રોડક્ટની ડિમાન્ડ વધી રહી છે એ રીતે મારી દ્રષ્ટિએ ગત વર્ષ કરતાં આ વર્ષે ટીવીએસ કંપની કદાચ વધારે સારો દેખાવ કરી શકશે. કોરોનાના જે આખે આખી મહામારીના લીધે જે ઘટનાઓ બની છે લોકડાઉનથી માંડીને જે કોઈ પણ આખા જે આર્થિક જે આપણને ફટકાર પડી છે એની સામે મારી દ્રષ્ટિએ તો ટીવીએસ કંપની આવતા 11 વર્ષ કરતાં ખૂબ સારું આંકડાઓ દર્શાવી શકશે. મારુતિ સુઝુકી અરેનાના સેલ્સ મેનેજર જયેશભાઈ બુસાએ જણાવ્યું હતું કે જ્યારથી લોકડાઉનમાંથી છૂટછાટ આપવામાં આવી ત્યારથી અત્યાર સુધી ક્રમશઃ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સુધારો જોવા મળ્યો છે. દિન પ્રતિદિન માંગ, વેચાણ, ગ્રાહક વર્ગનો ઘસારો, તમામ બાબતોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તેમજ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને એવું લાગી રહ્યું છે કે ઉદ્યોગની પરિસ્થિતિ આગામી દિવસોમાં વધુ સારી બનશે. લાઈફને સેફ કરવા માટે થોડી ઘણી મૂવમેન્ટ થાય છે. ગવર્મેન્ટ જોબવાળા હોય છે કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નાના ઝોનવાળા હોય છે કે હું મારી પર્સનલ ગાડી લઈ લઉં જેથી કરીને મારે ટ્રાવેલિંગમાં બીજા સાથે કન્વિનિયન્ટ અનકન્વિનિયન્ટ નો ફિલિંગ થાય. પ્લસ જે ગવર્મેન્ટ જોબ હતી એને તો ઇન્કમ રેગ્યુલર મળતી હતી, ઇન્ડસ્ટ્રી જોબમાં પણ સારી એવી મૂવમેન્ટ છે, એના લીધે એટલું બધી માઠી અસર નથી થઈ ઓટો સેક્ટરને. હાલ ડિમાન્ડ અને સપ્લાય આ બંનેનો રેશિયો આપણે મળ્યો છે. ડિમાન્ડ જે છે એ અત્યારે મેજોરિટી જોવા જાય તો ફર્સ્ટ ટાઈમ બાયર હોય છે એની ડિમાન્ડ વધારે હોય છે. દાખલા તરીકે પહેલી વખત પ્રેફરન્સ આપતા એ ગાડીમાં વધારે એપ્રોચ કરતા હોય છે કસ્ટમર જનરલી. જ્યારે જે તે ટાઈમે લોકડાઉન પહેલાંની વાત કરીએ તો જે તે ટાઈમે એક્સચેન્જ બાયર વધારે હતા એની કમ્પેર ટુ અત્યારે એડિશનલ બાયર પ્લસ ફર્સ્ટ ટાઈમ બાયરનો રેશિયો વધે છે અને ડિમાન્ડ જી હોય છે એ પ્રમાણે કંપની પણ સપ્લાય કરે છે રેગ્યુલરલી. મારુતિ સુઝુકી અરેના જે છે એનું 11 વર્ષનું વેચાણ અને આ વર્ષના વેચાણની આપણે સરખામણી કરીએ તો કેટલો વધઘટ જોવા મળશે? ઓલમોસ્ટ 2-3% ડોપ બ્રેક આવે છે અને એ રિસન્ટલી રિકવર થઈ જશે. આવતા નેક્સ્ટ 2-3 મહિનામાં જો ફેસ્ટિવલ આવશે તો રિકવર થઈ જશે, ડી ગ્રોથમાંથી નીકળી જશે અને ગ્રોથમાં મારુતિ સુઝુકી આવી જશે. અને ઓલઓવર છેલ્લા 6-7 વર્ષથી આ મારુતિ લગાતાર ગ્રોથમાં જ હોય છે અને આ 3-4 મહિનામાં ફેસ્ટિવલ મુવમેન્ટમાં જે લોકડાઉનની અસર થઈ હતી એ રિલેટેડ પાછી રિકવરી થઈ જશે. રાજકોટ ઝોન ની વાત કરીએ તો પર્ટિક્યુલર મારુતિ સુઝુકી ની જ વાત કરતા હોય આપણે તો એવી વસ્તુ મારુતિ સુઝુકી પહેલેથી જ અપગ્રેડ થઈ ગઈ હતી BS6 મોડલમાં
જેથી કરીને જી લાસ્ટ ઇયરની વાત કરીએ તો લાસ્ટ ઇયરમાં આપણે BS6 મોડલ અપગ્રેડ હતા જ, અને રિસન્ટલી જ્યારે આ 2020નું ઇયર ચાલુ થયું ત્યારે BS6ના મોડલથીને જ મારુતિએ સ્ટાર્ટ કર્યું, જેથી કરીને કોઈ જાતની નેગેટિવ ઇફેક્ટ નથી સેલિંગ વિભાગમાં. અને અત્યારે પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચની વાત કરી તો સારો એવો ગ્રોથ મળ્યો હતો મારુતિ સુઝુકી. અંતિમ પ્રશ્ન જયેશભાઈ આપણે પૂછવા માંગીએ છીએ, હવે જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આપના મત મુજબ જ્યારે December 2020 નો અંત આવશે ત્યારે શું પરિસ્થિતિ હશે ઓટોમોબાઈલ ક્ષેત્રની, વેચાણ ગત વર્ષની સરખામણીએ વધશે ઘટશે કે તટસ્થ થશે? હવે જો આના મોમેન્ટમ રહેશે, જો અત્યારેની ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ વસ્તુને અત્યારે કંટ્રોલ કરી છે, તો એના લીધે પર્ટિક્યુલર સૌરાષ્ટ્ર ઝોન જે ઇન્ડસ્ટ્રી ઝોન માટે માહિર છે, તો એના લીધે ઇન્ડસ્ટ્રી ઝોનમાં ડે બાય ડે ગ્રોથ થતો જાય છે. તો હું એવું માનું છું કે જો આ સિચ્યુએશન રહેશે ને તો ઓટો સેક્ટરમાં ગ્રોથ મળશે, કેમ કે ઇન્ડસ્ટ્રી ઝોનનો ગ્રોથ થશે તો બાયર વધશે, બાયર વધશે તો ઓટો સેક્ટરનો ઓલમોસ્ટ ગ્રોથ થવાનો જ છે. એટલે મારે સજેશન પ્રમાણે જો આના સિચ્યુએશન હશે કે સિચ્યુએશન વધશે કે ઘટશે એ આઈ ડોન્ટ નો, પણ ડિસેમ્બર મહિનામાં ઓલમોસ્ટ 2-4% ગ્રોથ આવશે. કોરોના મહામારીએ જે રીતે લોકોની માનસિકતા બદલાવી છે, જેના કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દાને ધ્યાને રાખી પોતાનું વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેથી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં હકારાત્મક વલણ દેખાઈ રહ્યું છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ અને તેના મહત્વપૂર્ણ પાસાઓ અંગે વધુ એક અહેવાલ અપ્તિક ચેનલ પર ક્રમશઃ પ્રસિદ્ધ કરવામાં આવશે. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન નિમિત્તે ઘરથી દૂર રહેતા ભાઈને બહેન રાખડી પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલતી હોય છે, ત્યારે પોસ્ટમાં મોકલેલી રાખડીઓ સમયસર મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે અલગથી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ પોસ્ટ વિભાગ દ્વારા રાખડી સમયસર મળી રહે તે માટે રાજકોટ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસ રવિવારે પણ શરૂ રહેશે. તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને પોસ્ટ ઓફિસમાં ભીડ ના થાય તે માટે શહેરના જુદા જુદા મંદિરોમાં રાખડી લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જોઈએ આ વિશે અમારો વિશેષ અહેવાલ. ભારત દેશ એ તહેવારોનો દેશ છે, તેમાં રક્ષાબંધન તહેવાર એ ભાઈ બહેન માટે ખૂબ જ વિશેષ દિવસ કહેવાય છે. દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે. જો ભાઈ બીજા શહેર કે ગામમાં રહેતો હોય તો તેને રાખડી પહોંચાડતી હોય છે, ત્યારે રાજકોટથી દેશભરમાં રાખડી મોકલવા અંગે પોસ્ટ વિભાગ એક ઉત્તમ સાધન ગણી શકાય. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ વર્ષે પ્રથમ વખત પોસ્ટ વિભાગ દ્વારા શહેરના જાણીતા પંચનાથ રોડ, ધારેશ્વર મંદિર તથા આશાપુરા મંદિર ખાતે રાખી મેલ કેમ્પનું આયોજન કરેલ હતું, જેથી લોકોએ દૂર દૂરથી પોસ્ટ ઓફિસે આવવું ન પડે અને સરળતાથી રાખી પોસ્ટ કરી શકે. ત્યારે અબ તક સાથેની વાતચીત દરમિયાન સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ NK પરમારે જણાવ્યું હતું કે રક્ષાબંધનને અનુલક્ષીને પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડી મોકલવા માટે વ્યવસ્થા ગોઠવી આપી છે. આ વર્ષે કોવિડના કારણે એક અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં રાજકોટની પોસ્ટ ઓફિસ જેમ કે ગુંદાવાડી સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ સહિતની રાજકોટના જાણીતા એવા મંદિર જેમ કે આશાપુરા માતાજી મંદિર, પંચનાથ પ્લોટ મહાદેવ મંદિર, ધારેશ્વર મંદિર ખાતે પણ રાખી મેલ કેમ્પનું આયોજન કરીને લોકોને સરળતાથી તેઓ રાખી પોસ્ટ કરી શકે તે માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધન અનુલક્ષીને પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે વ્યવસ્થાની અંદર થોડું અલગ રીતે આ કોવિડને અનુસંધાને અમે કરીએ છીએ. કોવિડની ગાઈડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને એ બધું મેન્ટેન કરવાનું છે, એટલે જનરલી ઘરની બહાર પબ્લિક નીકળતી નથી અથવા તો થોડા આજુબાજુમાં કંઈ જઈ આવતા હોય. એના અનુસંધાને અમારી સર્કલ ઓફિસની સૂચના પ્રમાણે અમે અમુક એરિયા કે જ્યાં ખાસ કરીને પબ્લિકનો રશ વધારે રહેતો હોય ત્યાં અમે અમારા એક કેમ્પ કર્યા છે. ત્યાં આગળ રાખી મેલ્સ જે બહેનોને કે પોસ્ટ કર્યું હોય ત્યાં અમે એને સ્વીકારીએ છીએ. ઉપરાંત રાખડીના કવર એ પણ અમે ત્યાં જ વેચીએ છીએ, જેથી કરીને ત્યાંથી કોઈ પેક કરીને ડાયરેક્ટ પોસ્ટ કરી શકે. કેમ્પ અમે ઘણી જગ્યાએ કર્યા. રાજકોટની અંદર વાત કરીએ તો ધારેશ્વર મંદિર કર્યો, ત્યાર પછી આશાપુરા મંદિર કર્યો, પંચનાથ મંદિર, મીન્સ કે મંદિરે અત્યારે ખાસ કરીને સોમવાર હતો તારેશ્વરને પંચનાથ કે ત્યાં માણસોની ભીડ વધારે રહેતો એને પ્રોપર પબ્લિસિટી મળી રહે. એ ઉપરાંત માર્કેટ પાસે પારસી અગિયારી ચોક પાસે ભક્તિનગર સર્કલ, પછી સોરઠિયાવાડી ઉડકો સાઈડની અંદર વિવેકાનંદ નગર, આ રીતે અમે અલગ અલગ પ્રોમિનેન્ટ જગ્યા ગુંદાવાડી
પ્રોમિનન્ટ જગ્યા ઉપર અમે કેમ્પ કર્યા છે, ત્યાંથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો હોંશે હોંશે આવીને ત્યાં ત્યાં આપતા હોય છે. અને એને અમે સેમ ડે રાજકોટથી નીકળીને ડેસ્ટિનેશન વેલી તકે પહોંચે એ માટે અમે પ્રયાસો એવા કર્યા છે. જનરલી અમે જોઈએ તો રોજની 5,000-7,000 આસપાસ, સોમવારે થોડો ઓછો ફિગર ધીરે ધીરે વધતો જાય છે અમારી પાસે, અને લગભગ ગુરુવાર શુક્રવાર સુધીમાં તો ખાસી પોસ્ટ થઈ જશે. અત્યાર સુધી અમે જોઈએ તો લગભગ 50,000 વધારે રાખડી ઓલરેડી પોસ્ટ થઈ ગઈ છે અને અહીંથી નીકળી પણ ગઈ છે અમારી પાસેથી. આંગળિયા સર્વિસને એ એટલી બધી માત્રામાં ચાલુ નથી. ઘણી જગ્યાએ ચાલુ છે તો અમુક ડેસ્ટિનેશન ખાસ કરીને મોટા સિટીમાં જતા હોય છે, નાના ગામડા માટે તો કોઈ પાસે સ્કોપ જ નથી. હવે ગામડાનો વર્ક છે આપણો મોર દેન 50% હોય છે, ત્યાં અમે કેટલી વહેલી રાખડી પહોંચી શકે એના માટે થઈને અમે અલગ અલગ જગ્યાએ કેમ્પ તો કર્યા છે. એ ઉપરાંત ગામે ગામ રાખડી પહોંચે વહેલી તકે એના માટે અમે ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ ગોઠવીને અમારા માણસો દોડાવીને પણ અમે વ્યવસ્થા ગોઠવી છે. જો આ વખતે હજી રાખડીનો તહેવાર આવે છે 3 તારીખને સોમવાર, એના આગલે દિવસે રવિવારનો દિવસ છે જે રજાનો દિવસ છે. રાખી દરેક બહેનોની એના ભાઈ સુધી વહેલી તકે પહોંચે એના માટે થઈને આ વર્ષે 2 તારીખને રવિવારે રાજકોટ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસ મારફત ડિલિવરી કરવામાં આવશે. રવિવાર હોવા છતાં રવિવારના દિવસે સાંજ પડશે એટલે અમારી પોસ્ટ ઓફિસમાં રાખી મિલ્સના નામે એક પણ કાગળ પડ્યો નહીં હોય, અમારો માણસ છે ત્યાં જઈને ડિલિવર કરી આવશે, જેથી સોમવારે તહેવારને અનુલક્ષીને પોતાની રાખડી મળી જાય. આપ અત્યારે અહીંયા પોસ્ટ ઓફિસ આવ્યા છો, શેના માટે આવ્યા છો? હું મારા ભાઈને રાખડી પોસ્ટ કરવા માટે આવી છું અને હું દર વર્ષે અહીંયા પોસ્ટમાંથી જ કરું છું પોસ્ટ. અને આ વર્ષે તો ખાસ જે આ લોકોની વ્યવસ્થા છે એ બહુ સારી છે અને પ્લસ બીજી કોઈ જગ્યાએ કુરિયર કે એના થ્રુ મોકલવા કરતાં અહીંયા ઝડપથી પહોંચી જાય છે, એટલે હું અહીંથી જ પોસ્ટ કરું છું. પ્લસ આ વર્ષે કંઈક એવી સ્કીમ છે કે ભાઈ ત્યાં કોઈને પોસ્ટ ઓફિસે કે ક્યાંય લેવા જવાની કે કોઈ જરૂરિયાત પણ નહીં પડે, એ લોકો જે નજીકનું મંદિર હશે કે કોઈ ત્યાંથી પણ એ લોકો રિસીવ કરી શકશે, એટલે બહુ સારી વ્યવસ્થા છે. તો હું અહીંથી જ પોસ્ટમાં મોકલવાનું પસંદ કરીશ મારા ભાઈને. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમારે પોસ્ટ ઓફિસ સુધી રાખડી પહોંચાડવા જવું પડે, એના બદલે અહીંયા આ આયોજન કર્યું છે, બહુ સરસ છે, એના બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર, એના માટે ઘણું ઘણું થેન્ક્સ. તો દર્શક મિત્રો, આ હતા આજના અબ તક સ્પેશિયલ. કાલે ફરી મળીશું અબ તક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.